નાટાને આટાને જો અમારા બા અને મારા પપ્પાને બધું સિરામણ કરે છે અમે બધા સિરામણ કરી ને પછી મારા બા ને મારા પપ્પાને સિરામણ કરવાનું હોય તો આટાને એને સિરામણ કરીને પછી વાડીએ જવાનું છે આપણે આજે કોમેન્ટનું નામ દેવાનું છે ભાવેશભાઈ ભીલ તરીકે આપણા વીડિયા જોવે છે તો ભાવેશભાઈનો ખૂબ ખૂબ આભાર ને આવો સપોર્ટ કરતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો ભાઈ અને તમે બધાએ સરસ મજાની વેલા હાર કોમેન્ટ કરો ને બધાની રેગ્યુલર કોમેન્ટ કરજો હો ફેમિલી અને લાઈક જરૂર કરજો અને પ્લીઝ તમે જેને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તમારા સબસ્ક્રાઈબથી આપણી ફેમિલી વધતી જાય છે હજી પાંચ હજારમાં થોડુંક ઘટે છે તો પ્લીઝ હટેટ આપણા પાંચ હજાર સબસ્ક્રાઈબ પૂરા કરી ગયો તો હાલો હવે જઈને તન મારની રામણ કરતા હે અને આમ જો એટલું વાદળો છે ને તો સૂર્ય ભગવાન હેરખા દેખાતા નથી એવું બધું છે અને અહીંયા શું કરો અમારા ને અમારા પૂજાબેન ઓ ફેમિલી જો અહીંયા અમારી પડથાર ઊંસી થઈ ગયા છે જો કેટલા પૂજાબેન ઊંસા દેખાય કાં હા નાયા શું કરો પતભાઈ બધી રિપેરિંગ કરો અમારા આ ભાઈ છે ને બધી રિપેરિંગ કરે જો જો આવડે બધી રિપેરિંગ કરતા હે એમ કરે હં એટલામાં બતી લીધી જો હં એમ હોય

એવું છે એમને અમારે બેનું ભણવાનું તેર તારીખે ખુલશે અને અમારે જો આ પડથાર બંધાઈ જશે કા છે કેટલી ઓંશી થઈ ગઈ જો અહીંયા બે પગથિયા મેકી દીધા છે આ રીતનું એટલું ઊંચું થયું હજી અહીંયા મેકવાનું છે કાં તો આવી રીતના અમારે સરસ મજાના મસ્ત મકાન થઈ જાય એવું લાગે કાં હા જો અમારે એટલે હું પડથાર ઊંચે કરી છે બે બે ને થાય ને એટલે ઊંચે થઈ જશે અને અહીંયા લાદીના બટકા હતા એ ફીટ કમ્પલેટ થઈ જશે કાં અમારા પતિ ભાઈ ના બે જીપેરિંગ કરતા કરતા કેમ ના અમારે ફેર થાય ત્યાં આપણે નવેસરથી પાછા મકાન બનાવશું અટા તો આવી રીતનું અમારે ફેર હતી ને એ પ્રમાણે તો સપોર્ટ કરતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો ફેમેલી કેમ બાધો

ની પકડા નથી કયા નાની તો આના બે દાંત પડી જાય નાની ગંગલી બે દાંત પડી જાય એવું બધું છે હા તો આ નીળ છે ને બધી ઢાકી દીધી છે કેમ કે હવે સાંટા ખરવાની તૈયારી એવું છે એવું લાગે એમ જોઈએ ને હા હા આવ વાદળા છે કા એવું બધું છે તો આ બધું નીળ ને એવું બધું આપણે ઢાંકી દીધું છે અને છે ને લાકડા ને બધું હતું ને તો ઘણું ખરું બધું ભરી લીધું છે ને હવે થોડું ઘણું લાકડાને એવું બધું ભરવાનું છે તો પછી એ લાકડાને એવું બધું ભરી લેહ જો આ બધા હતા ને તો લાકડાને તો બધું ભરી લીધું છે એવું બધું છે કેમ કે હવે છે ને વાદળા જેવા થઈ ગયા છે ને હવે ગરમાહટ એટલો છે તો મારે બાકી વરસાદ આવે તો પછી આપણે અમારે લાકડા હોય આખે વરના ભેળા કરેલા એ તો બધા પલલી જાય તો લાકડા સિવાય તો આપણે કંઈ રસોડામાં રંધાય નહીં

તો ફેમિલી અમારે તો જો અમારા બા અહીંયા ગયા છે વાડીયા અને કયો ના અમે લાકડા તો હારતા હા પણ મારા બા એમ કે થોડોક ભૂકો છે ને તો એ બધું હતા ને લઈ લેજો તો અમારા પૂજાબેન જો અહીં કોળી કરે છે લાકડાની કાપુજાબેન ને મારે છે ને આ બધું ભૂકો છે ને અમારા બા હારવાનું કહેતા ગયા છે એવું બધું છે તો આ બધું ભૂકો ને એવું બધું લઈ લેવાનું છે ને ઉકળામાં જવા દેવાનું છે ને અટાણે જો કેવો વરસાદ અંધારો છે ને રૂડે એટલો છે જો આ બધો એટલો વરસાદ અંધારો છે કાપુજી

भगा न आननले आनले हिड हट भगा न लेले हां सुन न कख सी जोम जो जाय सुरु जो जाय भगौ न लेले ने हेलो बापा बापा ए लाकडा लेता हन एमा भगौ 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 घेरै जा घेरै जा होर्स <laughs> दिन दे पेमे आ जने पतो न ઘેર એમ કરતા જો ઘેર ઘેર કેમ કે કહીએ ને આ દાંત દાડું એવું બધું લઈને રમતો હું ઘેર કામ કરવાની મજા આવે એમ કેમ કે છોકરાને રાખવા કે કામ કરવું તો બધું એક તો જાય ઘેર વહી આગળ ઘેર વહી જાય ને મારે થોડું ઘણું કામ છે તો કરી નાખીએ લાકડા હારે રાખી છે અને છે ને રસોડામાં નાખવા મળીએ ઘણા ખરા તો નાખી દીધા છે પણ હવે થોડાક જ રહ્યા છે એ ઘેર આનો ઘેર ઘેર જોવા ભાઈ છે ને આટા મારા પૂજાબેન ધ્યાન રાખજો અમારે પૂજાબેન જો મારે પેલા પગી જાય ધીમેથી નાખી એટલે આમ લાકડા જ નાખી હવાર દીના નાખી કા કાંઈ રાખજો આટાને તો જો હવે સરસ મજાનો પવન વિડ્યો છે ને હવે તો વાદળો એવું થઈ ગયો છે જશે વરસાદ આવે ને એવું થઈ ગયો જશે કામ કર આમ અંધાર થઈ ગયો છે અને બાજુમાં વરસાદ આવ્યો હોય ને એવું ખબર પડી જાય કેમ કે અમારે છે ને અહીંયા આમ ઠંડો ઠંડો પવન ઉડવા માંડે અને ધૂળની સુગંધ આવવા માંડે એટલે અમને ખબર પડી જાય કે વરસાદ આ બાજુ આજુબાજુમાં થઈ ગયેલો છે એવું બધું છે અને હાવ ઠંડો પવન એટલો મસ્ત ને ઉડે છે અને એમાં અમારા પૂજાબેન જાંબુડા લેવા છે જૂની જાંબુડા ખાય કા પૂજાબેન ઓહો જીભ જો કાળી કાળી કરી તો આવા અમારે કાંક જાંબુડા છે આવો જાંબુડા ખાવા કા પૂજાબેન તાવા જે મસ્ત મજાના જાંબુડા છે અમારા પૂજાબેન જાંબુડા ખાઈ છે કા અમે હતા ને થોડાક ખાધા છે એવું બધું છે તો આ જાંબુડા કોને કોને ભાવે એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહી દેજો ના પહેલા સીઝનના જાંબુડા લેવા છે ને કાંટા હું તો કંઈ ખાધા નથી આ પહેલી વાર જાંબુ જાંબુડા ખાઈએ છીએ આ સીઝના હું પાછા ન કરતા વડે વરે ખાઈ હા શું કરો ફોનમાં જો લે હા હા જદા સંદીપ વારા ફોનમાં જ આય કેમ સંદીપ કામે તો વહી આવેલો આવી ગયો અને પ્રતિકને ફોનમાં તો મોરલાને એવું દેખાડે મોરલાને એવું દેખાડું છે એને એવું મજા આવે જો ફેમિલી હતા ને જો ધાબા પર આવી જાય છે અને ઝરમર ઝરમર સાટા ખરે એટલે વધારે મજા આવે છે એ હતા મારા પપ્પા ઉતા છે તો અમે છે ઉપર હોઈ આવ્યા છે ને પહેલા વેલા સાંટા ખાવાની છે ને સાંટા હોય ને એ બહુ જ ગમે હેટાણે આ વાદળું હાવ વાદળું હાવ આમ ઘમ જેવું થઈ ગયું છે આમ જાઓ હાવ ઘમ જેવું વાદળું થઈ ગયું છે મસ્ત મજાનું જો હોય આ અહીંયા તો પંખો છે ને એને દેખાતો એટલું હાવ ઘમ વાદળું થઈ ગયું છે મસ્ત મજાનું અને સાટા એટલા ખરે છે એટલા મજા આવે છે કોના કોના ગામમાં આજે વરસાદ અને સાટા છે તો પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહી દેજો અમારે તો આજે સાંટા ને આખો દિવસ વાદળા અને પવન એવું બધું હતું તો બસ હવે આજનો બ્લોગ કાંઈ એવું બધી રાખીએ આપણે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા આવજો ભાઈ ભાઈ